मांगरोळना घेड पंथकना गामो संपर्क विहोणा बन्या छे। घेड बगसनामां पूरना पाणी गाममां लोकोना घरोमां घुस्या। मांगरोळ तेमज आसपासना पंथकमां सतत भारे वरसाद वरसी रह्यो छे। जूनागढ़ अने उपरवासमां वरसादना कारणे ओजत नदीमां पण पूरनी स्थिति सर्जाई छे। ओजत डेमना दरवाजा खुलाता मांगरोळना घेड पंथकमां पाणी फरी वळ्या। घेड विस्तारना अनेक गामो बेटमां फेरवाया, अनेक गामो संपर्क विहोणा पण बन्या छे। दृश्यों में आपने बतावी रहा छे मांगरोळमां एक तरफ ओजत डेमना दरवाजा खुलाया छे। ओजत नदी बे कांठे वही रही छे अने आसपासना विस्तारो प्रभावित थया छे। घेड विस्तारना अनेक गामो बेटमां फेरवाया छे अने त्यां कोई पण प्रकारनी अवरजवर शक्य नथी, कारण के संपर्क मार्गो पर नदीना पाणी फरी वळ्या छे, जेना कारणे आ गामोमां संपर्क करवो पण हवे शक्य नथी बन्यो। मांगरोळना घेड पंथकमां लोकोना घरो सुधी पाणी भराई गया छे अने લોકોને રેસ્ક્યુ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। ટીવી 9 પર આ પહેલા વહેલા દ્રશ્યો મે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ગ્રામજનોના ઘરોમાં નદીના પાણી ઘૂસ્યા છે અને સ્થિતિ એટલી વિકટ બની છે કે આ ગામો સંપર્ક વિહોણા બન્યા છે અને તુરંત ત્યાં બચાવ કામગીરી થાય તેવી પણ તાતી જરૂરિયાત ઊભી થઈ છે। જો કે તંત્ર સતર્ક હોવાની વાત પણ કરી રહ્યું છે। ઓજત ડેમના દરવાજા ખોલાતા ગામોમાં ઓજત નદીના પાણી પ્રસરી ગયા છે, ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। તેવામાં આ દ્રશ્યો ટીવી 9 પર અમે આપને બતાવી રહ્યા છીએ। અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે અને આ ગામોમાં અવરજવરનો પણ તમામ વિકલ્પ હવે બાકી નથી રહ્યો। સંવાદદાતા મોહિત ભટ્ટ ત્યાંની સ્થિતિ વિશે વધુ વાત કરી રહ્યા છે। મોહિત, દર્શકો અત્યારે માંગરોળના પહેલા દ્રશ્યો ટીવી 9 પર જોઈ રહ્યા છે, હાલ ત્યાંની શું સ્થિતિ અને જે અંતરિયાળ વિસ્તારો છે ત્યાં કેવી પરિસ્થિતિ? આ શિવાની જૂનાગઢનો અને જૂનાગઢ શહેર અને ઉપરવાસમાં જે રીતે વરસાદ પડ્યો તેને કારણે ઓજત ડેમના દરવાજા ખોલવાની જે ફરજ પડી છે અને ઓજત નદીમાં ઘોડાપુર આવવાને કારણે માંગરોળ પંથક છે તે ઘેડ પંથક આખું જે બેટમાં ફરી વળ્યું છે અને અનેક ગામ છે તે સંપર્ક વિહોણા થઈ ગયા છે। અત્યારે જે પ્રકારે માહિતી મળી રહી છે કે ઘેડ બગસરામાં જે પૂરના પાણી છે તે અનેક ઘરમાં ઘૂસી ગયા છે અને ત્યાં સ્થિતિ છે તે વિકટ બની રહી છે। શિવાની, આમ સામાન્ય રીતે ઘેડ પંથક છે ત્યાં પાણી આવવું તે સામાન્ય વાત હોય છે અને ત્યાં આ પ્રકારે પાણી ભરાતું હોય છે, પરંતુ આ વખતે જે રીતે વરસાદ છે તે વધારે પડ્યો છે અને જે ઓજત નદી છે તેમાં પાણીની આવક વધારે થવાને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે। હાલ સ્થાનિક તંત્ર છે તે તમામ લોકોની તકેદારી લઈ રહી છે અને જેટલા પણ ગામ સંપર્ક વિહોણા થઈ રહ્યા છે તેના સરપંચ સાથે સંપર્ક કરવાની કોશિશ કરી રહી છે। જી શિવાની, બિલકુલ મોહિત, તો હાલ તો સ્થાનિક તંત્ર પણ એ જ પ્રયત્ન કરી રહ્યું છે કે જ્યાં પણ લોકો ફસાયેલા છે તેમનો બચાવ કરવામાં આવે। જો કે ઓજત ડેમના દરવાજા ખોલાતા આ પરિસ્થિતિ કેટલી વિકટ બની છે તેનો અંદાજ આપ લગાવી શકો છો। લોકો ઘરમાં ફસાયા છે, ઘરોની છત પર ચડી જવાનો પણ તેમને વારો આવ્યો છે અને આ દ્રશ્યો કે જે ટીવી 9 પર અમે આપને દર્શાવી રહ્યા છીએ તે ઘેડ પંથકના એવા ગામો છે કે જે સદંતર સંપર્ક વિહોણા બની ગયા છે અને ત્યાં લોકો અત્યારે વિકટ પરિસ્થિતિમાં મુકાયા છે। ઘેડ અને બગસરામાં પણ પૂર આવ્યું છે। ઘેડ પંથકના જે અંતરિયાળ ગામો છે ત્યાં કોઈ પણ પ્રકારની અવરજવર અત્યારે શક્ય નથી, કારણ કે રસ્તાઓ હોય કે મેદાનો તમામ જગ્યાએ અત્યારે પાણી જ પાણી દેખાઈ રહ્યું છે।